નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસૂફ દિનેશ કણેદ આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના પ્લેટફોર્મ કણેદ ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જ્યારે મહત્વના એક્ટની વાત કરીએ એમાં ગુજરાત મેન્ટેનન્સ ઓફ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન રૂલ્સ, મતલબ કે ગુજરાતમાં મા બાપ જે છે એ મા બાપ અને જે કોઈ પ્રકારે વરિષ્ઠ નાગરિકો છે એ વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ માટેનો જે છે એ અધિકાર અને ભરણ પોષણ કલ્યાણ બાબતના જે નિયમો બન્યા છે 2009, અલગ અલગ પ્રકારની જે કોઈ પ્રકારે ટેકનિકલ પરીક્ષાઓ યોજાતી હોય, અલગ અલગ પ્રકારની જે છે એ સરકાર જ્યારે જગ્યાને લગતી માહિતીઓ પૂછતી હોય ત્યારે આવા જે છે એ એકને ધ્યાન રાખવા અતિ આવશ્યક છે. જ્યારે સમાજ કલ્યાણ વિભાગ હોય, જ્યારે શિક્ષણ વિભાગ હોય, હે ને, ગૃહ વિભાગ અંતર્ગત જો કોઈ પરીક્ષાઓનું આયોજન થતું હોય તો આવા એક્ટ કરી જવા અતિ આવશ્યક છે. તો આજના લેક્ચરમાં દોસ્તો આપણે ચર્ચા એ કરવાની થાય છે કે ગુજરાતમાં મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતના નિયમો 2009 શું કહે છે. ચલો જોઈએ. એક તો નિયમ નંબર 1, મેં તમને લગભગ દરેકે દરેક લેક્ચરમાં હું જે આવા એક્ટ ભણાવું છું એમાં હું તમને કહું છું કે હંમેશા પહેલો નિયમ હોય, પહેલી કલમ હોય, એમાં જે છે એ શું આપેલું હોય, ટૂંકી સંજ્ઞા આપેલી હશે, અને બીજો નિયમ બીજી કલમ આપેલી હોય કોઈ પણ એક્ટમાં. આ રૂલ્સ ભણીએ છીએ એટલે એ નિયમ છે. કોઈ જગ્યાએ કાયદા ભણતા હશો તો ત્યાં કલમ આવી જશે. ઓકે, તો નિયમ જે છે એમાં એક પેલો હોય, એમાં ટૂંકી સંજ્ઞા હોય, અને બીજો જે હશે એમાં શું હશે તો કે આપણે ત્યાં, ઓકે, તો વાત એ થતી હતી દોસ્તો કે આપણે ત્યાં હંમેશા નિયમ 1 હશે એ ટૂંકી સંજ્ઞા, અને નિયમ 2 હશે એ વ્યાખ્યા હશે. જો ટૂંકી સંજ્ઞામાં શું હશે, ટૂંકી સંજ્ઞા મતલબ કે જેનો આરંભ થતો હશે. આપણે ત્યાં જે છે એ ગુજરાત માતા પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ કલ્યાણ બાબતનો નિયમ જેને કહેવામાં આવશે 2009, કારણ કે 2009માં જે છે એ રૂલ બન્યા હોય. રાજપત્ર, રાજપત્ર એટલે શું તો કે ગેઝેટમાં જ્યારે પબ્લિશ થાય ત્યારથી જે છે એનો અમલ કરવામાં આવશે. હવે જો કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનો નિયમ બનાવશે, તો કેન્દ્ર સરકાર કોઈ પણ પ્રકારનો નિયમ બનાવે તો એ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા જે છે એને ગેઝેટ બહાર પાડી અને અમલ કરાવવામાં આવશે. જ્યારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની બાબત હોય તો એમાં જે છે એ રાજ્યપાલ જે છે એ કોઈ પણ પ્રકારના જે છે એ પોતાની સિગ્નેચરથી, પોતાના વિલ પાવરથી, પોતાને આપેલી ઓથોરિટીથી જે છે એ પાસ કરશે. પરંતુ યાદ રાખવાનું, આ બંને કામ ત્યારે કરશે જ્યારે મંત્રી પરિષદ જે છે એમની સલાહ બાદ, મંત્રી પરિષદ જે છે એ સલાહ આપે ત્યારે જે છે એ આ કામ થશે. મંત્રી પરિષદ ક્યારે સલાહ આપશે તો કે જ્યારે કેન્દ્ર હશે તો સંસદ અને રાજ્ય હશે તો વિધાનમંડળના ગૃહ, આ બંને ગૃહ જે છે એ કોઈ બિલ પાસ કરે, એ બિલ પસાર કરી દેશે. ધેન આફ્ટર જે છે એ આપણે શું થશે તો કે બિલ પાસ કર્યા બાદ જે છે એ આપણે વાત થશે બિલ પસાર થયા બાદ. ઓકે, તો એક્ચ્યુઅલમાં શું આખી પ્રોસેસ થઈ, ગેઝેટમાં જે છે એ પબ્લિશ કરવાની. પહેલા તો એક તો ત્યાં કેન્દ્ર હોય તો સંસદના ગૃહ, યાને કે આપણે ત્યાં બે ગૃહ આવશે, લોકસભા રાજ્યસભા. રાજ્ય હશે તો વિધાનમંડળના ગૃહ, મતલબ કે ત્યાં બે ગૃહ આવશે, વિધાનસભા વિધાન પરિષદ. આપણે બિલ પાસ કર્યું, બિલ પાસ થયું એટલે ત્યાં જે છે એ મંત્રીઓએ સલાહ આપી, મંત્રીઓએ સલાહ આપી એટલે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલે જે છે ઓફિશિયલ સિગ્નેચર કરી, અને સિગ્નેચર કરી એટલે ગેઝેટમાં પબ્લિશ થયું. આ એક પ્રોસેસને યાદ રાખવાની થાય છે કોઈ પણ પ્રકારના ગેઝેટ અથવા તો જે છે એ કાયદાનો અમલ કરવા બાબતની છે એ. સો રાજપત્રમાં પ્રસિદ્ધ થાય તે તારીખથી અમલમાં થશે. નિયમ 2 આપેલો છે, મેં તમને કીધું એમ કે નિયમ 2માં શું હશે તો કે એની અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી હશે. વ્યાખ્યાઓમાં શું છે એમાં લખેલું છે અધિનિયમ. અધિનિયમ એટલે કે મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબતનો અધિનિયમ જેને કહેવામાં આવશે 2009, અહીંયા લખવાનું થાય છે 2009, આ યાદ રાખજો. એક તો જે છે અધિનિયમ કોને કહેવામાં આવશે તો કે ભાઈ અધિનિયમ એટલે જે જેનું નામ છે, નામ શું છે, મા બાપ અને વરિષ્ઠ નાગરિકોને ભરણ પોષણ. જ્યારે જે છે એ બીજું છે વિભાગ. વિભાગ એટલે શું તો કે સામાજિક ન્યાય અને અધિકારીક વિભાગ ગુજરાત સરકાર. તો આ રૂલ બનાવ્યા કોની, આ રૂલ કોને બનાવ્યા તો કે આ રૂલ બનાવ્યા છે એ આપણે ત્યાં સમાજ કલ્યાણ જે છે એ વિભાગના અંતર્ગત જે છે બનાવવામાં આવ્યા. નિયામક, નિયામક એટલે કે સમાજ સુરક્ષા નિયામક જે છે એની વાત થાય છે. શેની વાત થાય છે, નિયામક. નિયામક એટલે કે જે કાયદાનો અમલ કરાવતો હોય, જે રૂલનો અમલ કરાવતો હોય. આજે હું તમને એવું કહું
કે જિલ્લા કક્ષાએ આપણે ત્યાં જિલ્લા કક્ષાએ શું હશે? તો કે ભાઈ જિલ્લા કક્ષાએ એક જે છે એ નાયબ નિયામક હશે. ઓકે, એ પછી જે છે એ રાજ્ય લેવલે જશે ત્યારે એક નિયામકની પોસ્ટ જે છે એ ઊભી થશે, અને રાજ્યમાં જ્યારે આખા વિભાગનો જે વડો થઈ જશે આ વડાને જે છે એ આપણે શું કહી દેશું? તો કે સચિવ કહી દેશું. અને એમાંય ગુજરાતના જે વ્યક્તિ મુખ્ય હશે એને કહેવામાં આવશે મુખ્ય સચિવ. એને શું કહેવાય? મુખ્ય સચિવ. ગુજરાત જે છે એ હોય, મહારાષ્ટ્ર હોય, તમિલનાડુ હોય કે અન્ય કોઈ પણ પ્રકારનું રાજ્ય હોય, શાસનનો અમલ કરનારો વ્યક્તિ, પોલિટિશિયનની વાત નથી થતી, જે વ્યક્તિ અમલ કરાવે છે એ અધિકારીની વાત થાય છે, એ અધિકારીમાં જે છે એ મુખ્ય સચિવનું પદ જે છે એ કૌદી સૌથી ઊંચું આવે, આનાથી ઉપર કોઈ પદ નહીં આવે. આ યાદ રાખજો, કાયદાનો અમલ કરનાર અધિકારીની વાત કરું, સીએમ રાજ્યપાલની વાત નથી કરતો. હવે આ જે મુખ્ય સચિવનું પદ છે દોસ્તો, એ મુખ્ય સચિવનું પદ પહેલા 1900 સુધી કેન્દ્ર સરકારમાં હતું. પહેલા આ પદ શેમાં હતું? કેન્દ્ર સરકારમાં હતું. પરંતુ જે છે એ 1900 બાદ મુખ્ય સચિવનું પદ ક્યાં આવી ગયું? રાજ્યમાં આવી ગયું. આ પણ યાદ રાખજો, આપણે ક્વેશ્ચન બની શકશે. એટલે મુખ્ય સચિવ એમની અંડરમાં જે તે વિભાગના સચિવ, એની અંતર્ગત જે છે એ નિયામક, અને એની અંતર્ગત જે છે જિલ્લામાં નાયબ નિયામક. તો અહીંયા લખેલું છે નિયામક. નિયામક એટલે કે સમાજ સુરક્ષા ખાતું છે એમના નિયામકની જે છે એ વાત કરે છે. ત્યારબાદ એક વાત થાય છે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એટલે શું? સમાજ સુરક્ષાની અલગ અલગ પ્રવૃત્તિઓ ચલાવવા માટે રાજ્ય સરકારે જિલ્લામાં નિમેલા અને તેના માટે નામાભિધાન ધરાવતા અધિકારી. અહીંયા જે છે એ તમે કહો છો નાયબ નિયામક, એને જે છે એ જિલ્લા અધિકારી પણ કહેવાય જિલ્લા લેવલે. ઓકે, તો જિલ્લામાં જે છે એ પ્રતિનિધિત્વ કરનો વ્યક્તિ. નમૂનો, નમૂનો એટલે કે આ નમૂના જોડે જે છે એ અલગ અલગ પ્રકારના કોઈ ચાર્ટ, કોઈ પણ પ્રકારના પરફોર્મન્સ જોઈડા હોય તો એ. જેમ આજે આપણે ત્યાં દોસ્તો તમે કોઈ પણ ઓબીસી કેટેગરીમાં આવો છો, આ ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો એમને જે છે એ નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ મળે છે. એને કયું મળે છે? નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ મળે છે. હવે જો નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ મળે છે દોસ્તો, તો એને જે છે એ કહેવામાં આવશે પરિશિષ્ટ ક. કયું મળે છે? પરિશિષ્ટ ક. સામાન્ય રીતે જે છે એ આપણા ગુજરાત રાજ્યનું સમાજ સુરક્ષા ખાતું હોય, એને સમાજ કલ્યાણ વિભાગ જે છે એ કામ કરતો હોય, અને સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત અલગ અલગ બાયફર્કેશન થયા હોય. ઓકે, તો આપણે કહીએ છીએ ને ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ જસ્ટિસ, આવું કહેવાય હે ને, સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, સમાજ કલ્યાણ વિભાગ, એ અંતર્ગત જે છે એ સમાજ સુરક્ષા ખાતું આવશે. તો એ પરિશિષ્ટ ક ના આધારે તમને જે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મળશે. તો આ પરફોર્મો થયો, આ જે છે એ એક આખો જે પરફોર્મો થયો એને શું કહેવામાં આવશે? નમૂનો કહેવાય. ઇંગ્લિશમાં આપ કઢાવો તો એને એનેક્સર કહેવાય. ઘણીવાર જે છે એ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપણે ઇંગ્લિશમાં કઢાવતા હોય તો ત્યાં જે છે એ પરિશિષ્ટ ના આવે, ત્યાં લખેલું આવે એનેક્સર, હે ને, ત્યાં શું લખેલું આવે? એનેક્સર. તો એક આમને યાદ રાખવાનું થશે. નિયમ બે માં જ વ્યાખ્યા આપેલી છે. ભરણ પોષણ, ભરણ પોષણ એટલે શું? વ્યક્તિના સામાન્ય જીવન માટે જરૂરી જે છે એ ખોરાક, કપડાં, આશ્રય, તબીબી સુવિધાઓ જે છે એ દવાઓ છે, સારવાર છે, અને અન્ય સંલગ્ન સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી રકમનો સમાવેશ થાય એને કહેવાય ભરણ પોષણ. આજે ભારત દેશમાં કોઈ વ્યક્તિ રહે છે, પછી એ વૃદ્ધ હોય અથવા તો માની લો કે જે કોઈ પ્રકારે અનાથ હોય, એમને ગમે તે વસ્તુ થાય તો એને બેઝિક નીડ જરૂરી છે. બેઝિક નીડ લોકોની શું હોય? બેઝિક નીડમાં એક તો રોટી, કપડાં, મકાન, બે ટાઈમનું એમને જમવાનું મળી જાય, એક જે છે ઉપર રહેવા માટેની છત હોય, અને જો એ બાળક હોય, અનાથ થઈ ગયું હોય તો એમને જે છે એ પ્રાથમિક શિક્ષણ મળતું જાય. આના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરેલી છે. શું સરકારે વ્યવસ્થા કરેલી છે? તો કે આપણે ત્યાં ઇન્દિરા ગાંધી ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હતી. કઈ હતી? ઇન્દિરા ગાંધી ઓલ્ડ એજ પેન્શન સ્કીમ, અને આપણે રદ કરી દીધી. હવે જે છે એ લઈ આવ્યા શું છે? તો કે પ્રધાનમંત્રી વય વંદના યોજના. યોજના તો હું તમને બધી કરાવવાનો જ છું, પરંતુ યાદ રાખજો કે ભાઈ આવી યોજના જે વચ્ચે વચ્ચે આવતી જશે, ક્યાંય કોઈ બાબત છે સંલગ્ન હશે, તો પ્રધાનમંત્રી વય વંદના યોજના મતલબ કે જેની એક વર્ષ થઈ ગઈ છે, જેનું આયુ થઈ ગયું છે, જે નિવૃત્તમય જીવન જીવે છે, વૃદ્ધ છે,
જે હવે કોઈ બીજા કામ કરી શકશે નહીં, કારણ કે એની ઉંમર થઈ ગઈ છે, એને શારીરિક શ્રમ લાગશે. તો એમના માટે જે છે એ એક પેન્શનની સ્કીમ, એટલે કઈ? તો કે પ્રધાનમંત્રી વય વંદના યોજના. સો આવા જે છે આના આધારે શું થશે? તો કે ભાઈ જે છે એ બેઝિક રોટી, બે ટાઈમનું સારા કપડાં અને મકાન, યાની કે આવાસની સુવિધા અલગ અલગ રીતે જે છે એમને મળી શકશે. આમાં જે છે એને એક પેન્શનનો લાભ મળે છે જે વયવૃદ્ધ હશે. જ્યારે એને કોઈ પણ પ્રકારની દવાઓની સિવાય જે છે એને કોઈ સારવારની જરૂરિયાત પડે છે, આજે વૃદ્ધ વ્યક્તિ છે ભાઈ, એને સારવારની જરૂર પડે તો માત્ર પેન્શનથી ન થાય, તો એના માટે સરકારશ્રીએ જે છે એ ગુજરાતમાં સહિત ભારતના અલગ અલગ જે છે એ કસ્બાઓમાં, જિલ્લાઓમાં એમ્સ હોસ્પિટલની શરૂઆત કરી દીધી છે. એમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. યાદ રાખજો કે એમ્સ હોસ્પિટલની સ્થાપના જે છે એ એમ્સ એક્ટ 1956માં થઈ. જે જગ્યાએ એમ્સ નથી ત્યાં જિલ્લાની જે છે સિવિલ હોસ્પિટલ જે છે એ શરૂ કરેલી છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર 5 રૂપિયાને જે છે એ તમારે કેસ કઢાવવાનો હોય અને કેસના આધારે તમને શું થશે? તો કે ભાઈ ત્યાં તમને સારવાર મળશે. એમ્સ હોસ્પિટલ આટલી વર્લ્ડ ક્લાસ હેલ્થની ફેસિલિટી આપે છે, માત્ર 10 રૂપિયાનો એક જે છે એ તમારે કેસ કઢાવવાનો, તમારે તમામ પ્રકારની સુવિધા પ્રાપ્ત થઈ જશે. અને આ જે છે એની અંતર્ગત જે છે, આ યાદ રાખજો, સિવિલ હોસ્પિટલ જે કેન્દ્ર રાજ્ય લેવલમાં જિલ્લા કક્ષાએ હોય એની અંતર્ગત જે છે એ PHC કેન્દ્ર, એને કહેવાય CHC કેન્દ્ર અને UPSC કેન્દ્ર. ઓકે, એટલે શું? પ્રાઇમરી હેલ્થ સેન્ટર, આને કહેવાય કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને આને કહેવાય અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. આ બંને જે છે એ ગ્રામ્ય કક્ષાએ હોય, આ ક્લસ્ટર કક્ષાએ હોય. ક્લસ્ટર એટલે કે ઘણા બધા ગામડાઓ અને તાલુકા વચ્ચે એક હોય. આ PHC એટલે કે ગામડાઓ ગામડાઓ વચ્ચે હોય અને UPSC એટલે કે હંમેશા મહાનગરપાલિકામાં હશે, શહેરીમાં. જો અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર. ઓકે, સો સિવિલ હોસ્પિટલ છે એની અંતર્ગત જે આવા કોઈ પણ પ્રકારના વૃદ્ધ છે એમને દવાઓની સારવાર લેવા માટે શું આપવામાં આવેલું છે? તો કે એમને દવાઓની સારવાર લેવા માટે આપવામાં આવેલું છે અલગ અલગ પ્રકારે જે છે આરોગ્યની સુવિધા આપવામાં આવી. એટલે એક તમારે આને યાદ રાખવાનું થાય છે કમ્પલસરી, તો સિવિલ હોસ્પિટલ અને એ જિલ્લા કક્ષાએ, ત્યારબાદ જે છે PHC CHC અને UPSC કેન્દ્ર દવાઓ અને સારવાર માટે, અને અન્ય સંલગ્ન સેવાઓ. અન્ય સંલગ્ન સેવાઓ એટલે શું? સરકારશ્રી જે છે એ બેઝિક જે છે એ દરેકે દરેકને શું આપશે? તો કે ભાઈ રોટીની સુવિધા આપશે, રોટી એટલે અનાજની સુવિધા આપશે. અનાજની સુવિધા આપશે એટલે કે અન્ય સંલગ્ન સેવાઓ એ ક્યાંથી મળશે? તો કે એ આપણને PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત મળશે. તમને પ્રશ્ન એ થાય કે સર વોટ ઇઝ મીન બાય PDS? PDS એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જ્યાં સસ્તું, જ્યાં સબસિડીવાળું અનાજ ગરીબ વર્ગને જે છે એ મળતું હોય એને કહેવાય PDS. PDS એટલે શું? તો કે ભાઈ આપણે ત્યાં જોઈએ છીએ સસ્તા અનાજ કરિયાણાની દુકાન, આપણે નથી બોલતા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ફેર પ્રાઇસ શોપ. હવે એ તો તમને ખબર જ છે કે એને જે છે સસ્તા અનાજ કરિયાણાની દુકાન કહેવાય, પણ એ જે ઓફિશિયલ સિસ્ટમ છે આ સિસ્ટમને શું કહેવામાં આવશે? PDS પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. યાદ રાખજો દોસ્તો કે PDS છે એ PDS જે સિસ્ટમ અંતર્ગત 100% નાણાં જે છે એ રોકડ રહિત આપવામાં આવ્યા છે. મતલબ કે અનાજ કરિયાણાની દુકાનેથી જે 100% રકમ રોકડ રહિત આપવામાં આવી છે, અને આવું જે છે એ દેશનું પ્રથમ રાજ્ય હોય તો આ દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત થઈ જશે. કયું થઈ જાય મુન્ના? ગુજરાત. આ યાદ રાખજો કમ્પલસરી. ઓકે, ચલો આપણે વધીએ. સો આજ એક જ માંથી છે, કારણ કે દોસ્તો મારા લેક્ચરની ઓલવેઝ હું તમને એ જ કહું છું કે ખાસિયત એ જ છે કે ત્યાં જે છે એ નિયમ નંબર 2 કે જેમાં વ્યાખ્યા આપી, તો વ્યાખ્યામાં જસ્ટ હું PPT વાંચી નથી દેતો, અહીંયા જ તમને PDS સિસ્ટમ આવી ગઈ, અહીંયા જ પ્રધાનમંત્રી વય વંદના યોજના આવી ગઈ, સિવિલ હોસ્પિટલ આવી ગઈ, એમ્સ અને એમ્સનો એક્ટ આવી ગયો છે. ચલો હવે આનાથી તો વિશેષ કઈ વસ્તુ જોઈએ તમારે? આવી રીતે ભણવાનું થાય છે, પણ સાથે સાથે તમારે નોટ્સ બી આ જ વસ્તુની બનાવવાની થાય છે. આગળ વધો. ત્યારબાદ ભરણ પોષણ જે છે, ભરણ પોષણ એટલે શું? તો કે ભરણ પોષણ અધિકારી, ભરણ પોષણ અધિકારી એટલે કે અધિનિયમની જોગવાઈ હેઠળ રાજપત્રમાં જાહેરનામાથી રાજ્ય સરકારે એવા મુકરર કરેલા અધિકારી, એનો મતલબ શું થાય? ભરણ પોષણ અધિકારી. મતલબ કે જે રાજ્ય સરકારે જિલ્લા કક્ષાએ ભરણ પોષણ અધિકારી તરીકે જે વ્યક્તિની નિમણૂક કરી હોય એ વ્યક્તિ જે છે એ આનો ભરણ પોષણ પાસ કરનાર વ્યક્તિ રહેશે. રાજ્ય સરકાર, રાજ્ય સરકાર એટલે અહીંયા હું અને તમે ગુજરાત રાજ્ય સરકારના નિયમોની વાત કરીએ છીએ કે જે ગુજરાત રાજ્ય સરકારે બનાવ્યો છે
એમના ચૂંટાયેલી વિધાન જે છે એ સભા છે એમણે પાસ કરેલું બિલ છે અને ત્યારબાદ જે છે એ રાજ્યપાલ મહોદય એને અપ્રુવલ આપેલી છે. તો અહીંયા રાજ્ય સરકાર એટલે કઈ સરકાર છે? તો કે ગુજરાત સરકાર છે. ત્યારબાદ એક યાદ રાખજો, સૌથી મહત્વની વાત થાય છે, આપણો પહેલો નિયમ હતો એમાં ટૂંકી સંજ્ઞા હતી, બીજો નિયમ હતો એમાં વ્યાખ્યા હતી, ત્રીજો નિયમ છે એમાં આપેલું છે દોસ્તો ટ્રિબ્યુનલની રચના. ટ્રિબ્યુનલ મતલબ શું? તો કે પંચ. ટ્રિબ્યુનલ મતલબ શું થશે? પંચ. રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામાથી અધિનિયમની કલમ 5 હેઠળ ન્યાય નિર્ણય કરવાના અને ભરણ પોષણ માટેના હુકમનો નિર્ણય કરવાના હેતુ માટે દરેક પેટા વિભાગ માટે ટ્રિબ્યુનલ અથવા યથાપ્રસંગે ટ્રિબ્યુનલની હકુમતનો વિસ્તાર એક અથવા તો વધુ ટ્રિબ્યુનલની રચના કરશે. આવી દરેક ટ્રિબ્યુનલ અથવા તો ટ્રિબ્યુનલનો આવા જાહેરનામાથી પ્રસિદ્ધ તારીખથી અમલમાં આવશે. ટ્રિબ્યુનલ મતલબ શું? જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું, ટ્રિબ્યુનલનું બેસ્ટ એક્ઝામ્પલ છે જે પરીક્ષામાં બહુ વખત પૂછાય છે. આપણે ત્યાં દોસ્તો એક અનુચ્છેદ છે, ભારતના બંધારણનો અનુચ્છેદ આપું છું. આ અનુચ્છેદ નંબર જે છે એ 323A છે. અનુચ્છેદ નંબર 323A છે. આવી જ રીતે જે છે એ અનુચ્છેદ નંબર 323B છે. કયો છે? 323B છે. 323A માં આપેલું છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ. શું આપેલું છે? સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ. 323B આપેલું છે કે જેમાં આપેલું છે સેટ, સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ટ્રિબ્યુનલ. જો શબ્દ આવ્યો ટ્રિબ્યુનલ એટલે આને કહેવાય કેન્દ્રીય વહીવટી પંચ, આને કહેવાય રાજ્ય વહીવટી પંચ. તમને થાય સર આ શું કામ કરશે? પછી આપણે આ સાઈડ જઈએ. ટ્રિબ્યુનલ પહેલા સમજાવી દો કે ટ્રિબ્યુનલનો મિનિંગ શું થાય. આજે દોસ્તો જે છે એ કેન્દ્ર સરકારનો કોઈ કર્મચારી છે, એ કેન્દ્રીય કર્મચારીને એમના કોઈ HR રિલેટેડ ઇસ્યુ બન્યા છે. આજે કેન્દ્રનો કર્મચારી છે એમને કર્મચારીઓને HR રિલેટેડ. HR રિલેટેડ મતલબ શું? તો કે ભાઈ એમની ટ્રાન્સફર અટકી છે, પ્રમોશનને પાત્ર છે પણ પ્રમોશન નથી આપવામાં આવ્યું, એમને ક્વાર્ટર જે છે એ અલોટ કરવામાં નથી આવ્યું, એમને કદાચ જે છે એ પગાર પંચનો લાભ આપવામાં નથી આવ્યો. આવી કોઈ હ્યુમન રિસોર્સ રિલેટેડ ઇસ્યુ છે અને એ કેન્દ્રનો કર્મચારી છે તો એ ક્યાં જશે? તો કે ભાઈ કેન્દ્રીય વહીવટી પંચ. અને રાજ્યનો કર્મચારી છે તો એ ક્યાં જશે દોસ્તો? રાજ્ય વહીવટી પંચ. આ વ્યક્તિ ડાયરેક્ટ જે છે એ કોઈ કોર્ટનું શરણ લઈ શકશે નહીં. આવા કર્મચારી ડાયરેક્ટ કોર્ટનું શરણ નહીં લે. કારણ કે કોર્ટનું શરણ લે તો પ્રશ્ન એ થાય દોસ્તો કે આવા તો કેટલા બધા જે છે કર્મચારી હોય, કોર્ટ પાસે ઓલરેડી જે છે એ કેસનો ભરાવો છે, આટલા બધા કેસ પેન્ડિંગ છે, તો વ્યક્તિ કેમ પહોંચી શકશે? એટલે આવા સમયે શું કરવાનું હોય? તો કે આવા સમયે કરવાનું હોય કે અલગ પ્રકારની ટ્રિબ્યુનલ રચે અને ટ્રિબ્યુનલ જે છે એ ચુકાદા આપતી હોય. તો મતલબ કે અહીંયા કોઈ પણ પ્રકારનો ભરણ પોષણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય અથવા તો ભરણ પોષણનો કોઈ પણ પ્રકારનો હુકમ કરવામાં આવ્યો હોય. હવે માની લ્યો કે કોઈ મા બાપ છે એ વૃદ્ધ છે, એમને ભરણ પોષણ જે છે એ એમના ક્રાઇટેરિયા મુજબ એમના માપદંડ મુજબ 600 રૂપિયા જે છે એ આપવામાં આવતું હોય. હવે 600 રૂપિયાના ભરણ પોષણની સામે કોઈ જે ભરણ પોષણ અધિકારી જે છે એ એમણે 400 રૂપિયા જ પાસ કર્યું છે કે ભાઈ તમારી પરિસ્થિતિ સારી છે, તમે જે છે હજી કમાઈ શકો એમ છો, આવી કોઈ આવી કોઈ બાબત હોય તો ત્યાં ભરણ પોષણ જે છે એ 600ની જગ્યાએ 400 મંજૂર કરવામાં આવેલું હોય તો આની અપીલ કરવા માટે ટ્રિબ્યુનલની રચના થશે. ઓકે ચલો આવડશે આટલું? યસ. આગળ વધીએ. ત્યારબાદ પરંતુ કોઈ વિસ્તાર માટે 2 અથવા તો વધુ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે ત્યારે રાજ્ય સરકાર ખાસ અથવા તો સામાન્ય હુકમથી તે ટ્રિબ્યુનલ વચ્ચેના કામકાજની વહેંચણીનું નિયમન કરશે. ચલો માની લઈએ દોસ્તો કે કોઈ તાપી નામનો વિસ્તાર છે. ઓકે, આ તાપી જિલ્લો હોય, ડાંગ જિલ્લો હોય, તો નાના જિલ્લા છે, તો કદાચ બની શકે કે જિલ્લામાં એક જ જે છે એ ટ્રિબ્યુનલની રચના કરો તો વાંધો નહીં આવે, ચાલશે. પણ એની સામે કદાચ આપણે માની લઈએ કે સુરત જિલ્લો છે, તો વિસ્તારની દ્રષ્ટિએ વસ્તીની દ્રષ્ટિએ મોટો છે, તો મતલબ એવો થાય કે અપીલના બનાવ વધારે બનશે, તો ટ્રિબ્યુનલ પાસે કેસ પણ વધારે આવશે, તો ત્યાં જે છે એ 1 કરતાં વધુ ટ્રિબ્યુનલની રચના કરવામાં આવે.
હવે એક કરતા વધુ ટ્રિબ્યુનલ ની રચના કરવામાં આવે તો શું કરવું પડે કે તમારે જે છે એ અલગ અલગ પ્રકારે એરિયાઓને ડિવાઈડ કરવા પડે કે ઈસ્ટ માટેની અલગ ટ્રિબ્યુનલ, વેસ્ટ માટે અલગ, નોર્થ માટે અલગ, સાઉથ માટે અલગ, અને હજી કદાચ વિસ્તાર મોટો હોય તો ત્યાં સેન્ટ્રલ જે છે એ વિસ્તાર માટે પણ અલગથી ટ્રિબ્યુનલની રચના થાય. અમદાવાદ જેવો અમદાવાદ જિલ્લો હોય અને એના માટે છે એ કદાચ એવું થાય કે ભાઈ ત્યાં નોર્થ વેસ્ટની બનાવવામાં આવે, અથવા તો નોર્થ સાઉથની બનાવવામાં આવે, અથવા તો સાઉથ સેન્ટ્રલની બનાવવામાં આવે, અથવા તો ઈસ્ટ વેસ્ટની બનાવવામાં આવતી હોય. જ્યાં વિસ્તારની દ્રષ્ટિએ જેમ યોગ્ય જણાતું હોય એવી રીતે અલગ અલગ પ્રકારની ટ્રિબ્યુનલ એક કરતા વધારે બને. આ કેના જેવું છે? સપોઝ કે હું તમને એવું કહું કે ભારત દેશમાં જે છે એ બંધારણનો એક સુધારો છે જેને કહેવાય 7મો સુધારો 1956. તો હું તમને અહીંયા બંધારણની વસ્તુઓ એક સાથે લેતો જાઉં છું, જેથી શું થાય કે તમારી જે છે એ એક્ઝામમાં એક્ટ તો છે જ, પણ એક્ટની સાથે સાથે બંધારણ પણ લખેલું છે. બંધારણ, કરંટ અફેર્સ આ ઉપર મેન્શન કરેલું છે. તો જેથી કરીને કાલ સવારે જે છે એ તમારે બંધારણીય બાબત અને એક્ટ છે, અધિનિયમ છે, આ બધું છે તો નિયર અબાઉટ કોની સાથે? કોન્સ્ટિટ્યુશન સાથે જ છે ને, ભારતના બંધારણ સાથે જ છે. અને દેશનું બંધારણ આટલું સારું હશે એટલા માટે તો સારી રીતે જે છે એ સમાજ સુરક્ષા ખાતું અને જ્યાં તમે આવો છો ડિપાર્ટમેન્ટમાં ત્યાં તમને ફાયદો થશે. 7મો સુધારો બંધારણનો 1956 એવું કહે છે દોસ્તો કે આપણે ત્યાં સંયુક્ત જે છે એ રાજ્યપાલની રચના થઈ શકે. મતલબ કોઈ એક રાજ્યના રાજ્યપાલ હોય કે અન્ય નજીકનો પ્રદેશ હોય ત્યાં પણ રાજ્યપાલ તરીકે રહી શકે છે. મતલબ કે આનંદીબેન પટેલ છે એ આનંદીબેન પટેલ જો યુપીના રાજ્યપાલ હોય તો સાથે સાથે એમપીના રાજ્યપાલ પણ રહી શકશે, એમાં કોઈ મનાઈ છે નહીં. તો આને કહેવાય સંયુક્ત રાજ્યપાલ. આવી રીતે દોસ્તો જે છે એ આપણે ત્યાં સંયુક્ત હાઈકોર્ટની પણ જોગવાઈ છે. શેની જોગવાઈ છે? સંયુક્ત હાઈકોર્ટ એક કરતા વધારે પ્રદેશ માટે થઈ અને તમે સંયુક્ત હાઈકોર્ટની પણ રચના કરી શકો. જેથી કરીને શું થશે? એક કરતા વધારે પ્રદેશ હશે તો ત્યાં હાઈકોર્ટની રચના થઈ શકશે. કેવી રીતે હાઈકોર્ટની રચના થઈ છે? માની લઈએ દોસ્તો કે આપણે પાસે છે એ બોમ્બે હાઈકોર્ટ છે. તો બોમ્બે હાઈકોર્ટમાં કેસ કયા જાય? દીવ, દમણ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્ર, ગોવા, આ બધા પ્રદેશના કેસ એક જ હાઈકોર્ટમાં જાય, બોમ્બે હાઈકોર્ટ. એનાથી વિશેષ એક છે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેસ જાય. એક છે પંજાબ હરિયાણા હાઈકોર્ટ, પંજાબ હરિયાણા ચંદીગઢના કેસ જાય. એકને કહેવાય ગુવાહાટી હાઈકોર્ટ, એટલે કે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમના કેસ ત્યાં જાય. એના પછી જે છે એ એક છે મદ્રાસ હાઈકોર્ટ, મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુ અને પોંડિચેરીના કેસ જાય. ત્યારબાદ જે છે એ કેરળ હાઈકોર્ટ છે, એમાં કેરળ અને લક્ષદ્વીપના કેસ જાય. અને ત્યારબાદ જે છે એ કોલકાતા હાઈકોર્ટ છે, અને કોલકાતા હાઈકોર્ટમાં જે છે એ આંદામાન નિકોબાર અને આપણે ત્યાં વેસ્ટ બંગાળના કેસ જાય છે. તો ટોટલ કેટલી હાઈકોર્ટ આવી સંયુક્ત છે? તો કે 7 છે. ઓકે, હવે ક્વેશ્ચન શું હતો અહીંયા કે ભાઈ કોઈ પણ વિસ્તાર માટે 2 કે તેથી વધુ ટ્રિબ્યુનલની રચના કરાય તો રાજ્ય સરકાર ખાસ અથવા તો સામાન્ય હુકમ દ્વારા ટ્રિબ્યુનલનો જે છે કામકાજની વહેંચણીનો જે છે એ વિસ્તાર અનું નિયમન કરી દે છે કે ભાઈ આટલા વિસ્તારમાં તમારે કામ કરવાનું, આટલા વિસ્તારમાં તમારે કામ કરવાનું, જેથી કરીને બંને ટ્રિબ્યુનલ વચ્ચે કોઈ પણ પ્રકારનો જે છે એ કોન્ફ્લિક્ટ, યાની કે કોઈ પણ પ્રકારનો ટકરાવ જે છે એની પરિસ્થિતિ જે છે આવે નહીં. ઓકે, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ SDM, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ થી ઉતરતા દરજ્જાની ન હોય અથવા તો રાજ્ય સરકાર હેઠળ તેની સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ ટ્રિબ્યુનલનું અધ્યક્ષસ્થાન લેશે. આ ખાસ યાદ રાખજો. આવી કોઈ પણ પ્રકારની અપીલ કરવા જ આવી હોય તમારે કે તમે જે છે એ કોઈ પણ વસ્તુથી નારાજ છે તો જિલ્લા કક્ષાએ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એટલે કે ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર કરતા જે નીચેની જે છે એ પોસ્ટનો જે વ્યક્તિ આ ટ્રિબ્યુનલનો અધ્યક્ષ બની શકે નહીં. મતલબ કે આજે જે છે એ જિલ્લા લેવલે આવી રીતે પદ બનતા હશે. એક જે છે એ આપણે એવું બોલીએ છીએ કે DM, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર. એક જે છે એને કહેવાય RAC એટલે કે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર. એકને કહેવાય SDM, SDM એટલે શું? સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ. આની સમકક્ષ કહેવાય ડેપ્યુટી કલેક્ટર. આની સમકક્ષ કહેવાય ડેપ્યુટી DDO. શું કહેવાય? ડેપ્યુટી DDO એટલે કે ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. આની કહેવાય ડિસ્ટ્રિક્ટ, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર, હે ના, જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી. આની નીચે આવશે એ બધાને કહેવાય મામલતદાર. અને શું કહેવાય? મામલતદાર. પછી સોશિયલ વેલફેર ઓફિસર, એમની નીચે આવશે એને કહેવાય ડેપ્યુટી મામલતદાર. ઓકે,
આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર. તો અહીંયા શું લખ્યું છે? સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ થી ઉત્તરતાની કક્ષાની હોય તો એવા કોઈ વ્યક્તિની અહીંયા નિમણૂક થશે નહીં. મતલબ કે આમના અધ્યક્ષ પદે થાય તો વાંધો નહીં, આ બધાના અધ્યક્ષ પદે થાય તો વાંધો નહીં, કારણ કે આ બધા સમકક્ષ હોદ્દો ધરાવે છે, અથવા તો આરએસસી અથવા તો ડીએ. પણ આવા લોકો જે છે કે એમનાથી નીચે ગ્રેડ ધરાવતા હોય એમના અધ્યક્ષ પદે કોઈ દિવસ જે છે એ ટ્રિબ્યુનલ રચાય ન રચાય, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ સરકાર હેઠળ તેની સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ ટ્રિબ્યુનલનું અધ્યક્ષ સ્થાન, જો આ બધા સમકક્ષ હોદ્દો કહેવામાં આવશે. ઓકે, આ પ્રેક્ટિકલ કહેવાય દોસ્તો. તમે એક્ટ ત્યારે જ સારી રીતે ભણી શકો જ્યારે તમારી પાસે પ્રેક્ટિકલ નોલેજ સારું હોય. જો પ્રેક્ટિકલ નોલેજ સારું નહીં હોય તમે એક્ટ નહીં ભણી શકો. આ પીપીટી રીડર જે છે એનાથી એક્ટ ના ભણાવાય. શું કામ? પીપીટી વાંચતા જવાની કન્ટિન્યુ. પણ એના કરતાં જો તમને આ વસ્તુ આવડી જાય તો તમે સારી રીતે ભણી શકો છો, બહુ સારી રીતે તમને આવડી શકે છે. જોઈ લેજો આપણે ક્યાં ભણવું છે. બધા સારા જ હોય પરંતુ પરીક્ષા લક્ષી આપણને ક્યાં કેવું મળે એ વસ્તુ મહત્વની થઈ જશે. શક્ય સરકાર યોગ્ય ગણે તો ટ્રિબ્યુનલમાં એક અથવા વધુ સભ્યો હોઈ શકશે. હા, ટ્રિબ્યુનલ બનાવે તો સરકાર એક કરતા વધારે. નિયમ ચાર જે છે એ તપાસના કિસ્સામાં સંક્ષિપ્ત કાર્ય પદ્ધતિ ટ્રિબ્યુનલની સત્તા અને હુકમ ધરાવે છે. એ કેમને યાદ રાખવાનું થયું. કલમ 5 જે છે એની પેટા કલમ 1 છે હેઠળ ભરણ પોષણ માટેની અરજીનો નમૂનો 1માં એક અથવા તો વધુ વ્યક્તિઓ વિરુદ્ધ કરી શકાશે. પરંતુ આવા સંતાનો અથવા સગા સંબંધીઓ ભરણ પોષણ માટેની અરજીમાં મા બાપ અથવા તો વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ માટે જવાબદાર અન્ય વ્યક્તિ વિરુદ્ધ દાવો માંડી શકશે. એટલે જે ભરણ પોષણ માટેનો નમૂનો છે એ ભરણ પોષણમાં કદાચ એક કરતા વધારે વ્યક્તિ જે છે એ ભરણ પોષણ સરકાર શ્રી પાસે માંગી શકે. માની લો કે ભાઈ વૃદ્ધ લોકો છે અને વૃદ્ધ લોકોમાં જે છે એ એક સ્ત્રી છે એક પુરુષ છે, આ બંને એક સાથે જે છે એ સરકાર પાસે દાદ યાની કે અરજી કરી શકશે. તે કે તેણી જ્યાં રહેતી હોય અથવા તો છેલ્લે રહેતી હોય તે કોઈ પણ જિલ્લામાં અથવા તો સંતાનો સગા સંબંધીઓ રહેતા હોય તે જિલ્લામાં કોઈ પણ સંતાન અથવા તો સગા સંબંધી વિરુદ્ધ આવી જે છે એ અરજી કરી શકાશે. મતલબ કે માની લઈએ દોસ્તો કે કોઈ વ્યક્તિએ જે છે એ બરોડા જે છે એમાં એમની 60 વર્ષની જિંદગી કાઢી છે. 60 વર્ષની જિંદગી પછી એ વ્યક્તિ નિવૃત્ત થઈ ગયા. એને એમ થયું કે ભાઈ હવે જે છે એ મારો નજીકનો જિલ્લો પંચમહાલ અને જ્યાં મારું નેટિવ છે ત્યાં હું જતો રહ્યો. તો એક તો જે છે એ બરોડાની ટ્રિબ્યુનલ છે અને ત્યાં પણ સમાજ સુરક્ષા ખાતું છે. એક પંચમહાલમાં ટ્રિબ્યુનલ છે અને પંચમહાલમાં પણ સમાજ સુરક્ષા ખાતું છે. તો આ શું કહે છે કે જ્યાં રહેતી હોય ત્યાં, મતલબ કે તમે બરોડામાં રહો છો ત્યાં અથવા તો છેલ્લે રહેતી હોય ત્યાં અથવા જિલ્લામાં અથવા સંતાનો અથવા તો સગા સંબંધીઓ, સગા સંબંધીઓ માની લો કે પંચમહાલમાં રહે છે, સંતાનો જે છે પંચમહાલમાં રહે, એ વ્યક્તિ પંચમહાલમાં રહેવા જતો રહ્યો તો ત્યાં પણ તમે જે છે અરજીઓ કરી શકશો. સંતાનો અથવા સગા સંબંધીઓ ભારતની બહાર રહેતા હોય, મતલબ કે વિદેશ રહેતા હોય ત્યારે ટ્રિબ્યુનલ સમન્સની બજવણી કેન્દ્ર સરકાર અર્થે રાજપત્રમાં જાહેરનામાથી નિર્દેશ કરે તેવા સત્તાધિકારી મારફત કરશે. મતલબ કે માની લો કે ભરણ પોષણની કોઈ વાત આવે છે ત્યારે જે છે એ કોઈ વ્યક્તિ આણંદમાં રહેતા હોય અને એમના સંતાનોને જે છે એ સમન્સ પાઠવવાની વાત થતી હોય, હે ના? તો હવે આજે જે છે એ આણંદ એટલે ગુજરાત, તો ગુજરાતનું જ હકુમત છે પણ એમના સંતાનો જે છે એ રહે છે અમેરિકા, સંતાનો અમેરિકા રહે છે. તો સમન્સ પાઠવવાનું હોય તો આમની હકુમત તો ગુજરાત પૂરતી જ છે. જ્યારે અમેરિકા જે છે એ સમન્સ પાઠવવું હોય તો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, આને કહેવાય વિદેશ મંત્રાલય, આ યાદ રાખજો. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના માધ્યમથી જે છે જે વ્યક્તિને સત્તા સોંપી એ સમન્સ જે છે એ અમેરિકામાં પાઠવશે. અહીંયા કોણ પાઠવશે? તો કે રાજદૂત એટલે કે હાઈ કમિશનર અને એમ્બ્રેસી આ પાઠવશે. ટ્રિબ્યુનલને સોગંદ પર પુરાવો લેવાના હેતુ માટે, સાક્ષીઓને હાજર રહેવા માટે, ફરમાનના હેતુ માટે, દસ્તાવેજ રજૂ કરવા માટે અને મહત્વની વસ્તુઓ રજૂ કરવા ફરજ પાડવાના હેતુ માટે રાજપત્રમાં જાહેરનામાથી વખતો વખત ઠરાવવામાં આવે તેવા બીજા હેતુઓ માટે દીવાની કોર્ટની તમામ સત્તાઓ રહેશે. આ ખાસ યાદ રાખજો. તમને પ્રશ્ન એવો પૂછી જઈ શકે કે ભાઈ 2009ના રૂલ્સ અંતર્ગત ટ્રિબ્યુનલને કેવી સત્તાઓ રહેલી છે? તો ટ્રિબ્યુનલ જે છે એને કેવી સત્તા રહેલી છે? તો કે ટ્રિબ્યુનલને સત્તા રહેલી છે દોસ્તો આપણે દીવાની કોર્ટની સત્તા.
હવે તમારા મગજમાં પાછો પ્રશ્ન થશે કે સર ટ્રિબ્યુનલ તો ઓકે સમજાઈ ગયું છે, પણ દિવાની કોર્ટની સત્તા એટલે શું? દિવાની કોર્ટની સત્તા મતલબ કે આ જે છે એ ગમે તેને એક પુરાવા રજૂ કરવા માટે કહી શકે. કોઈ પણ સરકારી કચેરી હોય, કોઈ પણ ખાનગી વ્યક્તિ હોય, તેમને કહી શકે કે ભાઈ પુરાવા રજૂ કરજો ને, તમારે આ પુરાવા આપવાના થાય છે. કોઈ પણ ને કહી શકે કે ભાઈ તમારે સાક્ષી માટે આવવું પડશે, તમારે વિટનેસ માટે આવવું પડશે, કોઈ પણ ને કહી શકે. અને જો કોઈએ સમય મુજબ પુરાવા ન આપ્યા, કોઈએ સાક્ષીમાં જે છે એ હાજર ન રહ્યા, તો એમને કોર્ટની સમક્ષ દંડની કાર્યવાહી થશે. આવી સત્તા જેની પાસે હોય આને કહેવાય સિવિલ કોર્ટની સત્તા, એટલે કે દિવાની સત્તા. તમારે સમય સમયે પુરાવા આપવા પડે, અને તમારે સમય સમયે શું કરવું પડે તો કે ભાઈ જે છે એ સાક્ષી તરીકે જો તમને આ ટ્રિબ્યુનલ બોલાવે તો ટ્રિબ્યુનલે જે છે એ સાક્ષી તરીકે જવું પડશે. આને કહેવામાં આવશે દિવાની કોર્ટની સત્તા. તો આ જે ટ્રિબ્યુનલ છે એ ટ્રિબ્યુનલ પાસે કેવી સત્તા હશે? તો કે ભાઈ ટ્રિબ્યુનલ પાસે દિવાની કોર્ટની જે છે એ અલગ અલગ પ્રકારની સત્તાઓ રહેશે, આને યાદ રાખજો. ત્યારબાદ તો આમને કહેવામાં આવશે દોસ્તો દિવાની કોર્ટની સત્તાઓ. ત્યારબાદ ટ્રિબ્યુનલ જે છે એ સંતાનો અથવા સગા સંબંધીઓને અરજીની નોટિસ આપ્યા બાદ પક્ષકારોને સુનાવણીની તક આપીને ભરણ પોષણની રકમ નક્કી કરવા માટે તપાસ હાથ ધરશે. જ્યારે કોઈ પણ પ્રકારના સગા સંબંધીઓ જે છે એમની અરજી થાય તો બે પક્ષ હશે. એક તો જેમણે આરોપ લગાડ્યો, એ જેની ઉપર આરોપ છે આરોપી મતલબ, અને એક જે છે એ અરજદાર. કોઈ અરજદાર જે છે એ એક્સ નામના વ્યક્તિને આરોપી બનાવે તો એ વ્યક્તિ આરોપી હોય જ એવું જરૂરી નથી. કદાચ જે છે એ વ્યક્તિ આરોપી ના બી હોય તો શું કરવું પડે કે વ્યક્તિ જો આરોપી ન હોય તો જે છે એ અને કોઈ વ્યક્તિને સુનાવણીની જે છે યોગ્ય માત્રામાં તક ના આપવામાં આવી હોય. કદાચ બની શકે દોસ્તો કે ટ્રિબ્યુનલે બંને વ્યક્તિને બોલાવ્યા, આ એક્સ છે આ વાય છે. આ ટ્રિબ્યુનલ જે છે એમણે જ્યારે બોલાવ્યા ત્યારે જે કોઈ પ્રકારે આરોપી છે એ કોઈ જેન્યુઅન રીઝનથી ના આવી શક્યા, કોઈ પણ જેન્યુઅન રીઝનથી ના આવી શક્યા, તો પછી ટ્રિબ્યુનલ જે છે એ માત્ર અરજદારની એક જે છે એ અરજીના આધારે આમને સાચા અર્થમાં જે છે એ ગુનેગાર સાબિત કરી દેશે નહીં. કારણ કે આરોપ લાગ્યો તો એ માત્ર જે છે એ આરોપી છે, ગુનેગાર નથી. ગુનેગાર જે છે એ ક્યારે? તો કે ફાઇનલી એને ગુનો સાબિત કરવાનો થાય ત્યારે, હે ને? તો યાદ રાખવાનું થાય કે આરોપી જે છે એની ઉપર આરોપ લગાડવામાં આવ્યો છે, એ જે છે એને દંડની જોગવાઈ તો બેની યોગ્ય માત્રામાં તમારે સુનાવણી કરવાની થાય છે, બેને સુનાવણીની યોગ્ય તક આપવાની છે. હવે માની લઈએ કે આ વ્યક્તિ નથી હાજર તો એમને જે છે એ થોડી મુદત પણ આપવી પડે. હા, થોડું કારણ વ્યાજબી હોવું જોઈએ. સુનાવણીની તક વધારે આપી શકાય પણ એક કારણ વ્યાજબી હોઈ શકે. પેલી વખત જે છે એ નથી આવ્યા તો ઓકે ચલો કોઈ વાંધો નહીં ભાઈ, નથી આવ્યા તો શું કામ નથી આવ્યા? તો કે સર ત્યાં મારી તબિયત બહુ ખરાબ હતી, આ મારું જે છે એ ડૉક્ટર જે છે એનું પ્રિસ્ક્રિપ્શન છે. તો કે ઓકે ચલો ભાઈ તમારી તબિયત ખરાબ હતી, કોઈ ઇશ્યુ નથી. બીજી વખત જે છે એ ડેટ આપી, કેમ દોસ્ત ન આવ્યા? તો કે સર જે છે એ મારે એક અંગત પ્રસંગમાં જે છે એ લગ્નમાં જવાનું થયું હતું, આ રહી કંકોત્રી. તો કે ઓકે ચલો. ત્રીજી વખત કેમ ભાઈ નથી આવ્યા? તો કે સર મારે છૂટું કરાવવા જવાનું હતું, તો ઉપાલ લેવાનો થાય છે. સમજો છો? એક વખત જે છે એ ના પાડી શકાય, બે વખત ના પાડી શકાય, પરંતુ મુદતની મુદત, મુદતની મુદત, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, આવું હોવું જોઈએ ના હોવું જોઈએ? ઓકે, યસ. આગળ વધીએ. ટ્રિબ્યુનલ જે છે એ ભરણ પોષણ માટેના કોઈ દાવાનો ન્યાય નિર્ણય કરીને તેનો નિર્ણય કરવાના હેતુથી પોતે કરવાની પૂછપરછ સંબંધી કોઈ પણ બાબતની ખાસ જાણકારી ધરાવતી એક અથવા તો વધુ વ્યક્તિઓને તપાસમાં પોતાની સહાય કરવાના હેતુથી પસંદ કરી શકશે. આ બાબત ખાસ યાદ રાખજો. આ જે ટ્રિબ્યુનલ છે દોસ્તો એ ટ્રિબ્યુનલમાં હેડ કોણ છે? તો કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અથવા તો એની ઇક્વિવેલન્ટ લાયકાત. આમાં અન્ય સભ્ય પણ રાખવાના થાય છે જેથી કરીને જે કોઈ વ્યક્તિ જે છે એમને આ બાબતનું જે છે એ પૂરતું નોલેજ હોય. પરંતુ જ્યારે ટ્રિબ્યુનલ કોઈ પણને જે છે એ ફાઇનલ જે કોઈ પ્રકારનો નિર્ણય આપે છે, ન્યાયનો કોઈ નિર્ણય આપે છે, તો કોઈ લીગલ એડવાઇઝર હોવો જોઈએ. જે લીગલ એડવાઇઝર હોવો જોઈએ એની પાસે જે છે એ પૂરતું નોલેજ હોવું જોઈએ. આજે માની લઈએ કે હું તમને ફોર એક્ઝામ્પલ તરીકે આ લીગલ એડવાઇઝરની વાત કરું. આપણે તમે જે છે નામ સાંભળ્યું છે કે PGVCL, હે ને? તો PGVCL અથવા તો તમે નામ સાંભળ્યું છે ACB, એન્ટી કરપ્શન બ્યુરો. હવે આ એન્ટી કરપ્શન બ્યુરો જે છે એમણે ત્યાં જે છે એક લીગલ એડવાઇઝર રાખેલો હોય. લીગલ એડવાઇઝર શું કરતા હોય?
તો કે ભાઈ એ જે છે એ કાયદા બાબતની જેની પાસે પૂરતું નોલેજ હોય. સામાન્ય રીતે લીગલ એડવાઇઝર જે છે એ LLB અથવા તો LLM કરેલા વ્યક્તિ જ હશે. શું કામ? કારણ કે SEBA કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ તૈયાર કર્યા, PGVCL એ કોઈની વિરુદ્ધમાં જે છે એ આપણે જે વીજ ચોરીનો જે છે એ કેસ કર્યો, તો આ વ્યક્તિ જે છે એમને સલાહ આપશે કે તમે કેસ કર્યો એમાં થોડાક લૂપ હોલ આવા રહેલા છે, એમાં આ કે આ કલમ ન ઉમેરો, એમાં આવી કાવી બાબત ન કરો, તો આગળ જતા તમારો કેસ જેની ઉપર આરોપ લગાડ્યો છે એ આરોપી પર મજબૂત થઈ જશે અને દંડની જોગવાઈ યોગ્ય માત્રામાં છે. તો મતલબ આ આખી સ્લાઇડ તમને શું સમજાવે કે જ્યારે ટ્રિબ્યુનલ આવા દાવાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે એ એક કરતા વધારે વ્યક્તિઓની એક તપાસમાં જે છે એ સહાય લેશે. સહાય એટલે કેવી સહાય લેવાની છે દોસ્તો? જ્યુડિશિયલી સહાય. કેવી સહાય? જ્યુડિશિયલી સહાય, મતલબ કે ન્યાયિક જે છે એ સહાય લેશે. ત્યારબાદ ટ્રિબ્યુનલ કલમ 5 હેઠળની અરજીની સુનાવણી કરતા પહેલા તેને જ સમાધાન અધિકારીને પૂછપરછ માટે મોકલી આપશે. આવા સમાધાન અધિકારીએ પોતાના તારણો 1 મહિનાની અંદર રજૂ કરવા જોઈએ. આ પણ યાદ રાખજો, આ તમારી પરીક્ષામાં પૂછી શકાય છે. ઓકે, જ્યારે કોઈ પણ પ્રકારની ટ્રિબ્યુનલ જે છે એ ચુકાદો આપે છે તો એ ચુકાદો આપતા અગાઉ જે પણ સમાધાન કરાવતો હોય છે એમને જે છે એ 1 મહિનામાં જે છે એ કોઈ સુખદ સમાધાન આવે એવા પ્રયત્ન કરશે. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા પણ એક્ઝામ્પલ લઈ શકાય છે, દરેક પરીક્ષામાં પૂછાય એવું છે. લોક અદાલત, તમે નામ સાંભળ્યું હશે લોક અદાલત. ઓકે, આ લોક અદાલત શું કામ કરશે? આ લોક અદાલત કામ શું કરશે? તો કે ભાઈ લોક અદાલતનું કામ છે કે કોઈ પણ પ્રકારે જે છે એ SC ST PH અથવા તો વૃદ્ધો અથવા તો મજૂર યુનિયન અથવા તો મહિલાઓ આમનો જે છે કેસ સાંભળશે. ઓકે, હવે લોક અદાલતમાં થાય છે, લોક અદાલતમાં એક અધ્યક્ષ હશે. ઓકે, હવે જે અધ્યક્ષ હશે એ કોઈ જજ હશે અને 2 એમના સભ્યો હશે. 2 સભ્યો છે એમાંથી 1 જે છે એ સામાજિક કાર્યકર્તા અને 1 છે એ વકીલ છે. હવે એમની મેઇન ભૂમિકા શું છે? તો કે ભાઈ મેઇન ભૂમિકા છે કમ્પાઉન્ડેબલ, એટલે કે સમાધાનકારી બાબતો. સમાધાનકારી બાબતો, હવે જો લોક અદાલતમાં જ સમાધાન થઈ જાય તો આ લોકોએ કોર્ટમાં જવાની જરૂરિયાત પડે ન પડે, અને કોર્ટમાં જવાની જરૂરિયાત જ ન પડે તો આગળ જતા કોઈ પણ પ્રકારનો ઇશ્યુ નહીં આવે. ઇશ્યુ નહીં આવે ઇન ધ સેન્સ કે તે વ્યક્તિ જે છે એ સારી રીતે કામ કરી શકશે અને કોર્ટનું ભારણ ઘટાડી દેશે. તો આપણને કહે છે શું કે ભાઈ વચ્ચે સમાધાન કરનારો વ્યક્તિ હશે, જ્યારે ટ્રિબ્યુનલ આવે છે એમણે 1 મહિનાની અંદર આ બાબતના તારણો રજૂ કરવા, અને જો સુખદ સમાધાન ના થાય તો ટ્રિબ્યુનલ તે મતલબનો હુકમ કરશે. બે પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું તો કોઈ ચિંતા જ નથી ભાઈ. કેવો કે ચલો ભાઈ બે પક્ષ વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું, આપ આપની રીતે જે છે હવે આગળ વધી શકો. માતા અને દીકરા અથવા માતા પિતા અને સંતાનો વચ્ચે સમાધાન થઈ ગયું, ભરણ પોષણની આગળ જતા કઈ વાત ના આવી. ઓકે, યસ. ત્યારબાદ આ બાબતમાં એક સ્પષ્ટીકરણ છે, સમાધાન અધિકારી એટલે કોણ? તો કે સમાધાન અધિકારી એટલે કલમ 5 ની પેટા કલમ 1 ના સ્પષ્ટીકરણમાં ઉલ્લેખેલી કોઈ વ્યક્તિ અથવા તો સંસ્થાના પ્રતિનિધિ અથવા તો રાજ્ય સરકારે કલમ 18 ની પેટા કલમ 1 હેઠળ મુકરણ એટલે કે આદેશ કરેલ ભરણ પોષણ અધિકારી અથવા તો ટ્રિબ્યુનલને આ હેતુ માટે નવ નિયુક્ત કરેલ બીજી કોઈ વ્યક્તિ. તો તમારે યાદ રાખવાનું કે જે આ સમાધાન અધિકારી છે એ સમાધાન અધિકારી એટલે કે કલમ 15(1) મુજબ ઉલ્લેખેલી કોઈ વ્યક્તિ. ઓકે, અથવા તો રાજ્ય સરકારે ઉલ્લેખેલ 18(1) પ્રમાણેની વ્યક્તિ, આ તમારે ઇમ્પોર્ટન્ટ કરી દેવાનું થાય છે. ઓકે, સમાધાન અધિકારી 15(1) અથવા તો રાજ્ય સરકારે કોઈ વ્યક્તિને આ બાબતમાં નિમી હોય તો એ 18(1). રાજ્ય સરકાર રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા સમાજ સુરક્ષણ અધિકારીને ભરણ પોષણ અધિકારી તરીકે જે છે એ મુકરર કરશે, એટલે કે નિમણૂક આપશે. યાદ રાખજો, એટલે ભરણ પોષણ અધિકારી જે છે એ કોણ હોય? તો કે જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી હોય એ હંમેશા ભરણ પોષણના અધિકારી રહેશે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. ઓકે, ચલો આગળ વધીએ. ત્યારબાદ ટ્રિબ્યુનલની કેસની કાર્યવાહીઓ દરમિયાન તમામ પુરાવા
ભરણ પોષણની ચુકવણી માટેની ફરિયાદ જેની સામે કરેલી હોય તે સંતાન અથવા તો સગા સંબંધીઓની હાજરીમાં એકત્રિત કરશે. આવા પુરાવા સંક્ષિપ્ત કેસો એટલે કે સમરી માટે ઠરાવેલ રીતે નોંધવાના રહેશે. મતલબ કે જ્યારે ટ્રિબ્યુનલ કોઈ પણ કેસની જે છે કાર્યવાહી કરતી હોય ભરણ પોષણ બાબતમાં જે છે એ માની લો કે કોઈ સંતાન છે એમની વિરોધમાં અથવા તો કોઈ સગા સંબંધીઓ એટલે કોઈ અનાથ છે એના એ વ્યક્તિ જે છે એમને ભરણ પોષણની વાત થતી હોય એનું કોઈ વ્યક્તિ છે જ નહીં, તો જે કોઈ પ્રકારે પુરાવા રજૂ કરવાના હોય એ પુરાવા ક્યારે, તો કે ભાઈ પુરાવાની જે છે એ એકત્રિત કરવાના હોય સગા સંબંધીઓ અથવા તો જે છે સંતાનની હાજરી, મતલબ કે જે વ્યક્તિ છે એ વ્યક્તિની હાજરી જોશે. અને આના માટે જે છે સરકારે જેવી રીતે નોંધણી થતી હોય એ નોંધણી પ્રમાણે જે છે એ પુરાવાની નોંધ કરવી કે આવા પુરાવા છે અને એના માટે અમે આવા આવા બાબતમાં નિર્ણય લઈશું. ચલો આગળ વધીએ. પરંતુ ટ્રિબ્યુનલને એમ માનવાના કારણે હોય કે જેના પુરાવા નોંધવાના છે તે સંતાન સગા સંબંધીઓ ઈરાદાપૂર્વક આ વસ્તુ ટાળે છે. મતલબ જે છે એ ઘણીવાર કોઈ વ્યક્તિ ખોટા કેસ કરતા હોય જે છે એ જેથી કરીને સરકારના અધિકારીઓ જે છે એમનો સમય ખર્ચ બગડતો હોય, તો આવા સમયે જે છે એ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર થવા માટે ઈરાદાપૂર્વક બેદાદકારી દાખવે છે તો ટ્રિબ્યુનલ જે છે આ કેસની એક તરફી સુનાવણી કરી શકશે. અહીંયા મેં તમને કીધું હતું ને હમણાં કે ભાઈ જ્યારે કોઈ પણ વ્યક્તિને આવા સમાજ સુરક્ષાના પુરાવા આપવાના થતા હોય યસ વારે વારે જ અરજદાર જે છે એમણે શું કર્યું આની ઉપર જે છે આરોપ લગાવ્યો, પછી અરજદારને ખબર છે કે મેં આરોપ લગાવ્યો એ ગલત છે, પછી જે છે એ બે પક્ષને બોલાવે છે, ત્યારે પેલો અરજદાર કે આજે હું નહીં આવું, કેમ મારા માસીન છોકરાને લગ્ન છે, ઓકે ભાઈ ના આવું તો બીજું વખત, આજે હું નહીં આવું કેમ મારા માસીન છોકરો રોટલો જમવા આવે છે, ઓકે ઠીક છે, ત્રીજું આજે હું નહીં આવું કારણ કે માસીના છોકરાના ઘરે હોળી થઈ છે, તું હોય ત્યાં તો હોળી જ થાય ને, હે ને, હા આમ ના ચાલે. આ તમે ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને હેરાન થવાનું જે છે એ કાવતરો રેચ્યું છે તો ઉલટાનું તમારી વિરુદ્ધમાં પણ જે છે એ કાર્યવાહીની જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ પોસિબિલિટી રહેલી હોય છે. તો વાત એ થાય છે કે ઈરાદાપૂર્વક જે છે એ કોઈ વ્યક્તિ આવું ન કરી શકે એના માટે યાદ રાખવાનું. ઓકે, ટ્રિબ્યુનલ સમક્ષ ઈરાદાપૂર્વક ના આવે, અને જો ઈરાદાપૂર્વક ના આવે તો એક તરફી જે છે એ સુનાવણી થઈ જાય છે, હે ને. જો આનું એક્ઝામ્પલ તમને લગ્ન બાબતનું આપું, બી વ્યક્તિના લગ્ન થયા હોય, એક એ છે અને એક બી છે, ઓકે, બે વ્યક્તિના લગ્ન થયા, આ મેલ પર્સન છે આ ફિમેલ પર્સન છે, આમાં થાય એવું કે ભાઈ બંને વ્યક્તિના લગ્ન થયા બાદ બે વર્ષ સુધી બંને જે છે એ અલગ થઈ ગયા, બે વ્યક્તિ અલગ રહે છે. હવે બેના માતા પિતાએ નક્કી કર્યું ભાઈ હવે નથી રહેવું, તો કે ચલો ભાઈ ડાયવોર્સ કરી નાખો, તમે ડાયવોર્સ કરવા ગયા ત્યારે જે છે એ બીના ફેમિલી વાળા વ્યક્તિઓએ કીધું કે ના ભાઈ અમારે તો ડાયવોર્સ નથી કરવા, એના ફેમિલીએ કીધું કે ભાઈ તમે જે છે એ પૈસા બોલો, અમને દુઃખ તો છે જ પણ હવે નથી ચાલે એવું હોય તો શું કરીએ યાર આપણે, તો કે કોઈ વાંધો નહીં ભાઈ તમારે પૈસા દેવા હોય તો ડાયવોર્સ માટે થઈ. અને આ વ્યક્તિએ કીધું ભાઈ સમાજને બહાર આપણે વહીવટ કરી લઈએ, તો સમાજમાં એ કે 4 લાખ સુધીના છૂટા થયા છે, અમે તમને જે છે એ 6 લાખ આપીએ. જ્યારે આ વ્યક્તિ એવું કીધું કે નહીં અમારે તો 30 લાખ રૂપિયા જોશે તો જ અમે જે છે એ ડાયવોર્સ કરશું, નહીં તો નહીં કરી. ત્યારે શું થયું, આ વ્યક્તિની જે છે એ કેપેબિલિટી નાણાકીય જે છે એ 30 લાખની છે, એમની જે છે 4-6 લાખ રૂપિયાની આવક અને ત્યારથી જે છે આપવાની કેપેસિટી છે. તો આ જે છે એ નામનો વ્યક્તિ કે જે મેલ પર્સન છે એ અલગથી જે છે એ એક તરફી જે છે એ ડાયવોર્સ પિટિશન દાખલ કરી શકે, ઓકે, ડાયવોર્સ પિટિશન જે છે એ 13(1) મુજબ ડાયવોર્સ પિટિશન થાય, અને યાદ રાખજો આઈપીસી ની કલમ 13(1) પ્રમાણે આ યાદ રાખવું, ઓકે, આટલું યાદ રહેશે. જો કે હવે તો આઈપીસી સીઆરપીસી એવિડન્સ બદલી ગયું છે, હવે તો નવા કાયદાઓ પણ આવી ગયા છે, પણ આ તમે નહીં લખો તો ચાલશે, આ કેસ તમને એક તરફી ચલાવે અને સરકાર જે છે એ ન્યાયતંત્ર કે ઓકે ભાઈ બંને અલગ જ રહે છે, તમે આટલી માંગ કરો છો યોગ્ય નથી થતું, તો એક કામ કરો એક તરફી કેસ ચલાવો અને અમે કહીએ છીએ કે બેના ડાયવોર્સ કરી દો, આવું પણ થઈ શકે છે. આ તો તમને એટલા માટે કહું કે આવા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો તમને ખ્યાલ આવે કે ભાઈ કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે. ઓકે, આપણે અહીંયા એવું નથી કહેતા કે મહિલા ગલત છે, આપણે અહીંયા હું તમને એવું સમજાવવા નથી માગતો કે પુરુષ સાચો છે, ભગવાને બધાને સરખી જ જે છે એ બુદ્ધિમત્તા આપી છે,
ભગવાને બધાને એક સરખું જ જે છે એ માઇન્ડ પાવર આપ્યું છે, પણ ક્યાંક ગલત થતું હોય તો એક અધિકારી તરીકે આપણી ફરજ બનતી હોય કે ગલતને જે છે એ સાચું કરવાની જવાબદારી આપણી હોય છે. એ સાચું પણ એવી જ રીતે કરવાનું કે જેટલી કાયદામાં જોગવાઈ છે, જેટલો નિયમ બનાવ્યો, જેટલો અધિનિયમ બનાવવામાં આવ્યો. ઓકે, ચલો તો આગળ વધીએ. ટ્રિબ્યુનલ ભરણ પોષણ માટેના માસિક ભથ્થા સંબંધી કાર્યવાહી અનિર્ણિત હોય તો તે દરમિયાન આવા સંતાન, સગા સંબંધીઓને, મા બાપ સહિત આવા વરિષ્ઠ નાગરિકોના વચગાળાના ભરણ પોષણ માટે માસિક ભથ્થું ચૂકવવાનું અને ટ્રિબ્યુનલ વખત વખત આદેશ આપે તે મુજબની ચૂકવણીનો હુકમ કરી શકે. મતલબ કે આજે જ્યારે જે છે એ ટ્રિબ્યુનલમાં કેસ ફાઇલ થયો ત્યારથી ચુકાદો આવે, આ દરમિયાન જે છે એ માની લો કે કોઈ ને કોઈ કાળે જે સુનાવણી જે છે એ ટળી જતી હોય, સુનાવણી જે છે એ ટળી જતી હોય તો, અને આ કેસ જે છે એ બે વર્ષથી ચાલતો હોય તો શું બે વર્ષ સુધી જે છે એ આવા માતા પિતા હોય, વાલી હોય, એમને કોઈ પણ પ્રકારનું જે છે એ કોઈ ભરણ પોષણ મળે જ નહીં તો આ ટ્રિબ્યુનલ જે છે એમને વચગાળાનું ભરણ પોષણ, કદાચ કોઈ સંતાન અથવા તો કોઈ સગા સંબંધીઓને આવું ભરણ પોષણની જે છે એ જોગવાઈ કરશે. આ યાદ રાખજો. ત્યારબાદ કલમ 5 પેટા કલમ 2 હેઠળ દાખલ કરેલી અરજીઓનો નિકાલ આવી વ્યક્તિને નોટિસ બજાવ્યાની તારીખથી 90 દિવસની અંદર કરવાનો રહેશે. આ યાદ રાખજો. જ્યારથી નોટિસ બજાવે છે કોઈ પણ વ્યક્તિને, કદાચ માની લો કે એ વ્યક્તિ રાજ્યમાં છે અથવા તો એ વ્યક્તિ અન્ય રાષ્ટ્રમાં છે, તો જ્યારે નોટિસ આપવામાં આવે તો એના 90 દિવસ જે છે એ 90 દિવસમાં શું કરવું પડે, તો કે 90 દિવસની અંદર જે છે એનો નિકાલ કરવો પડશે. પરંતુ ટ્રિબ્યુનલ કારણોની લેખિતમાં નોંધ કરી અપવાદરૂપ સંજોગોમાં સદ્રહુ મુદતને વધુમાં વધુ 30 દિવસ માટે એક વખત લંબાવી શકે. મતલબ કે કોઈ વ્યાજબી કારણ હોય કે ત્યાં જે છે એ 90 દિવસમાં ચુકાદો નથી આવી શકે, કોઈ પુરાવા રજૂ કરવામાં સમય લાગે છે, અથવા તો માની લ્યો કે જે છે એ કોઈ પુરાવા જે છે એનો નાશ થઈ ગયો છે તો એના અલ્ટરનેટમાં કોઈ પુરાવા આપવાના થાય તો જે છે એ 30 દિવસ. તમને એક્ઝામમાં ક્વેશ્ચન એવો પૂછી શકશે દોસ્તો કે આપણે ત્યાં નોટિસ બજાવ્યાના કેટલા સમયમાં, વધુમાં વધુ કેટલા સમયમાં જે છે એ તમારે આ બાબતને ચુકાદો આપી દેવો પડે, તો વધુમાં વધુ સમય પૂછે તો તમારે 120 દિવસ લખવા. શું કામ? 90 દિવસ તો સામાન્ય છે, પણ ખાસ સંજોગ હોય તો 30 દિવસ એને એક્સટેન્ડ કરવાના થાય, તો વધુમાં વધુ પૂછ્યું તો તમે શું લખશો ત્યાં? 120 દિવસ લખશો. આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ ભરણ પોષણનો હુકમ 1 થી વધુ વ્યક્તિઓની વિરુદ્ધમાં કરવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિના મૃત્યુથી અન્ય વ્યક્તિઓના ભરણ પોષણ ચૂકવવાનું ચાલુ રાખવાની અન્ય વ્યક્તિની જવાબદારીની અસર થતી નથી. માની લઈએ દોસ્તો કે સંતાન 2 છે. ઓકે, 1 છે એ એક્સ, 1 છે એ વાય. અમને બેયને કીધું કે ભાઈ તમે બંને જે છે એ 2000 રૂપિયા જે છે એ ચૂકવજો. એટલે બે વ્યક્તિ, જો ભરણ પોષણનો હુકમ 1 થી વધુ વ્યક્તિની, એટલે એક્સ અને વાય બે સંતાન છે, કરવામાં આવે ત્યારે કોઈ એક વ્યક્તિનું અન્ય વ્યક્તિએ ભરણ પોષણ ચૂકવવાનું ચાલુ રાખવાની અન્ય વ્યક્તિઓની જવાબદારીની અસર થતી નથી. આ વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ જાય છે તો ત્યારે જે છે આ જ વ્યક્તિ 4000 ચૂકવે એવું જરૂરી નથી, બીકોઝ જે એક્સ નામનો વ્યક્તિ હતો એનું મૃત્યુ થઈ ગયું છે, તો વાય નામના વ્યક્તિ 2000 ચૂકવશે, 4000 ચૂકવશે, ન ચૂકવે. ભરણ પોષણ માટેનું આવું કોઈ પણ ભથ્થું અને કાર્યવાહી માટેનું ખર્ચ હુકમની તારીખથી અથવા તો ટ્રિબ્યુનલ એવો હુકમ કરે તો ભરણ પોષણ માટેની અરજી દાખલ કરીની તારીખથી ચૂકવવાનું પાત્ર થશે. એના ચુકાદો ગમે ત્યારે આવે, અહીંયા મેં તમને કીધું ચુકાદો ગમે ત્યારે આવે, પણ માની લઈએ કે ત્યારથી આદેશ કરવામાં આવે, કેસ ફાઇલ થયો, એના પછી જે છે એ ચુકાદો કદાચ, ચલો વધુમાં વધુ, આ તો મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, વધુમાં વધુ 120માં દિવસે ચુકાદો આવે છે, તો એવું નથી કે 120માં દિવસથી તમારે ભરણ પોષણ આપવું પડે, પહેલી તારીખથી એટલે કે પહેલા દિવસે જ ભરણ પોષણ જે છે એ આપવું પડશે, પહેલા જ દિવસે. આ યાદ રાખજો. હે ને? યસ. જ્યારથી કેસ ફાઇલ થયો, તમારી વિરુદ્ધમાં ચુકાદો આવ્યો તો તમારે પહેલી તારીખથી, પહેલો જ્યારે કેસ ફાઇલ થયો ત્યારથી તમારે ભરણ પોષણ આપવું પડે 120ની. 120 દિવસ, તમને એમ દેખો યાર 120 દિવસ તો તમારે જે છે એ 4 મહિના થઈ ગયા. હા, 4 મહિનામાં જે છે એ માની લે કે ટોટલ ભરણ પોષણ તમારે જે છે એ 20000 રૂપિયા જે છે એ ચૂકવવાનું નક્કી થયું, ટ્રિબ્યુનલ આદેશ આપ્યો, અને કદાચ તમે ન ચૂકવી શક્યા હોય તો તમે હમણાં જે છે એ હપ્તા કરી શકો છો. મતલબ એ ટ્રિબ્યુનલ અથવા તો પંચ જે છે એ આદેશ આપે તો આના હપ્તા જે છે સરખા ભાગે 5 થઈ શકે. હા, આગળના પૈસા તમારે ચૂકવવાના છે,
120 દિવસ પછી નેક્સ્ટ મંથ આવશે એમાં તો પૈસા ચૂકવવાના જ છે. પેલા જે છે તમારે 5000 રૂપિયા દર મહિને પ્લસ 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 કરતા આગળ જવાનું. ભરણ પોષણ માટેનું આવું કોઈ પણ ભથ્થું, યસ આ ચૂકવવા માત્ર રહેશે, તો થઈ ગયું. આવી રીતે ભરણ પોષણ ચૂકવી આપવાનો જેને હુકમ કર્યો હોય તે સંતાનો સગા સંબંધી ટ્રિબ્યુનલના હુકમની પૂરતા કારણ વગર પાલન ન કરે તો ટ્રિબ્યુનલ હુકમના દરેક ઉલ્લંઘન બદલ દંડ વસૂલ કરવા માટેની જોગવાઈ કરેલી રકમ બાકી રકમ લેવા માટેનું વોરંટ કાઢશે. હવે જો માની લે દોસ્તો કે આમને જે છે એ ભરણ પોષણની વાત થાય છે. હવે ભરણ પોષણની વાત થાય ત્યારે એમને કીધું કે સર કોઈ વાંધો નહીં ભાઈ, હું ચોથા મહિનાથી જે છે પૈસા આપતો જાઉં છું. અને એ કીધું કે દર મહિને તારે જે છે એ 5000 તો આપવાના છે જ, પણ અગાઉના જે છે 20000 બાકી છે એ તું દર મહિને 5000 રૂપિયા આપતો જાય. હવે માની લે કે 10000 રૂપિયા આપવાના છે. આ વ્યક્તિ આ 5000 રૂપિયા નવા આપે છે, આ જૂના જે છે એ બાકી રાખી દે છે, તો આની ઉપર જે છે એ દંડ થાય અથવા તો આની ઉપર વ્યાજ સહિત પણ વસૂલ કરવામાં આવશે. ઓકે, આની ઉપર વ્યાજ સહિત જે છે એ રકમ વસૂલ કરવામાં આવશે, અને એવું ન થાય તો પછી એમને સમન્સ પાઠવવામાં આવશે. આ યાદ રાખવાનું. તો તમારી પૈસા ભરવા તો પડશે. ઓકે, એટલે એવું નહીં થાય કે ભાઈ હવે ઠીક છે ચલો પૂરું થઈ ગયું છે અને એવું નહીં નીકળે તો વોરંટ કાઢવામાં આવશે. વોરંટ એટલે જેલ ભેગો. ભરણ પોષણ માટેના દરેક મહિનાના સમગ્ર ભથ્થા અથવા કોઈ ભાગ માટે અને કાર્યવાહીના ખર્ચ માટે અથવા યથા પ્રસંગે વોરંટ કાઢ્યા પછી વોરંટ ચૂકવાયેલી રકમ રહેતી માટે એક મહિનાની મુદત સુધીની અથવા તો ચૂકવણી ન થાય ત્યાં સુધી એમાંથી બંને જે વહેલી હોય તેટલી મુદત સુધીની કેદની સજા આપવામાં આવશે. એટલે એક મહિનો અથવા તો જ્યાં સુધી બાકી રહે એટલી રકમ આપવામાં આવશે. ઓકે, આટલા સમય જેલમાં રહેવું પડે. આવી રકમ જે તારીખથી લેણી બનતી હોય તે તારીખથી 3 મહિનાની અંદર સદ્રોહ રકમ વસૂલવા માટે ટ્રિબ્યુનલને અરજી કરી હોય તો તે સિવાય કલમ 5 હેઠળ કોઈ બાકી રકમની વસૂલત માટે કોઈ વોરંટ કાઢી શકશે નહીં. ઓકે, યસ. ટ્રિબ્યુનલ વરિષ્ઠ નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતી બાંધી મુદતની થાપણો પણ રાષ્ટ્રીયકૃત બેંકો, સ્ટેટ બેંક અથવા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઠરાવેલ હોય તેનાથી ઓછા ન હોય તેટલું સાદું વ્યાજ ભરણ પોષણની બાકી રકમ પર ચૂકવવાનો આદેશ આપશે. મેં તમને કીધેલું છે ને કે ભરણ પોષણ જે છે એ ભરણ પોષણનો આદેશ આપવો જ પડશે. જો અહીં શું લખ્યું તમે, વ્યાજ સહિતની રકમ આપવામાં આવશે. એવું કરી યા પ્રેક્ટિકલ તમારી પાસે નોલેજ હોય તો તમને એડવાન્સમાં ખબર પડી જાય કે બે સ્લાઇડ પછી જે છે આવું આવશે. એટલે તમને આ બધી ખબર પડી જાય, તમને બધા આ બધું તમે કેમ યાદ રાખી શકો કે આવું હોય. આ કેવું છે, સરકારમાં તમે આવી જશો ને દોસ્તો એટલે 6 મહિના વર્ષ દિવસ સુધી કામ કરશો ને તમને આખી કાર્ય પદ્ધતિ આવી જશે. તમને હું જે છે એ આ બાબતમાં અર્ધા તો એક્ટ જે છે એ ભણાવીને તમને બહુ જો મજા આવશે ને તો અડધા સરકારી કર્મચારી અધિકારી તો આમાં જ કરી દઈશ. એટલે કોઈ ચિંતા નથી, અડધો તમારે જે છે ડિપાર્ટમેન્ટમાં આવીને થઈ જવાનું છે. તો તમને એડવાન્સમાં બધી ખબર પડતી હોય. તમે એક વખત છે ને આવી રીતે એક્ટ ભણી લો પ્રેક્ટિકલ લેંગ્વેજમાં, તમે કોઈ જગ્યાએ પાછા ન પડો. હા, તમે પેલો અરજદાર આવશે ને પેલો, તો એ અરજદારને જોઈને સમજી જશો નહીં આ ખોટો માણસ છે, ભલે અરજદાર છે, આ આરોપી જે છે આરોપી છે જ નહીં, આની ઉપર બ્લેમ કરવામાં આવ્યો છે, આ વ્યક્તિને હેરાન કરવામાં આવ્યો છે અને આ સમજી જશો. પણ એના માટે આવા બધા એક્ટ તમારે જે છે સારી રીતે ભણવા પડશે. ઓકે, ચાલો યસ. આ નિયમ હેઠળની કોઈ પણ કાર્ય રીતે હાથ ધરતી વખતે અથવા તો હુકમ કરતી વખતે ટ્રિબ્યુનલ અધિનિયમની કલમ 7 હેઠળની દીવાની કોર્ટની સત્તા ધરાવે. મેં તમને કીધું દીવાની કોર્ટ એટલે શું, સાક્ષી માટે બોલાવી શકાય, પુરાવા માટે બોલાવી શકાય, જો આવું ન કરે તો એમને દંડની જોગવાઈ થશે. ચાલો, એક છે નિયમ 5, ભરણ પોષણ ભથ્થા માટેનો હુકમ. સંતાનો અથવા તો યથા પ્રસંગે સગા સંબંધીઓ પોતાનું ભરણ પોષણ જે છે એ કરી શકવા અસમર્થ હોય એવા કોઈ વરિષ્ઠ નાગરિકનું ભરણ પોષણ કરવામાં ઉપેક્ષા કરે, ઇનકાર કરે તો ટ્રિબ્યુનલ આવી વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ માટે ટ્રિબ્યુનલ યોગ્ય ગણે તેટલા માસિક દરે ભથ્થું આપવાનો અને પોતે વખતોવખત ફરમાવે તે મુજબ વરિષ્ઠ નાગરિકોને ચૂકવી આપવાનો હુકમ કરશે. ઓકે, અહીં શું કહે છે, ભરણ પોષણનો હુકમ મતલબ કે સંતાન છે સગા સંબંધીઓ ભરણ પૂરું કરી શકે એવા અસમર્થ હોય એવા કોઈ વરિષ્ઠ નાગરિકોનું ભરણ પોષણ કરવામાં ઉપેક્ષા કે ઇનકાર કરે. મતલબ કે કોઈ વ્યક્તિ પાસે પૈસા નથી
કોઈ સગા સંબંધી છે કે સંતાન છે એમની પાસે પૈસા નથી તો એ મા બાપને ક્યાંથી આપશે? તો પછી આ બાબતે ટ્રિબ્યુનલ જે છે એ યોગ્ય નિર્ણય કરે, એ દરેક માટે સર્વમાન્ય રહેશે. ભરણ પોષણ ભત્તાની રકમ માસિક 5000 દરે જે છે એ હોવી જોઈએ, જેની સમીક્ષા રાજ્ય સરકાર વખત વખત કરશે. જો આ આવ્યું છે આ સ્લાઇડમાં 5000 એવું છે ને, આ જો યાદ રાખજો 5000. ઉદાહરણ મેં છે ને આપ્યું હતું 5000 નું આપ્યું હતું. મેં તમને કીધું હતું કે પીપીટી તમારી ટીમ બનાવે છે, એ 10 જણાની બેકઅપમાં ટીમ છે એ બનાવે છે. મને તો એ પીપીટી બનાવીને આપી દે, પછી મને તો આ બધા એક યાદ છે, એટલે જેથી કરીને હું તો તમને પ્રેક્ટિકલ લેંગ્વેજમાં ભણાવવાના પ્રયત્ન કરું. મેં તમને એક્ઝામ્પલ એ ટાઈપનું જ આપ્યું છે. અહીંયા જેટલા જેટલા એક્ઝામ્પલ આપીએ ને દોસ્તો, જો આ એક્ઝામ્પલ આપ્યું, અથવા તો હું તમને બીજા જે છે એ બંધારણીય બાબતની જોગવાઈઓ કરી દેતો હોય, આ સમાધાનવાળી વાત મેં તમને કરી, અથવા તો આ લોક અદાલતની વાત કરી કે લોક અદાલતના ચુકાદા કોઈ પણ કોર્ટમાં પટકારી ન શકાય, કોર્ટમાં ન પટકારી શકાય, ઓકે, એ બાબત હોય, અથવા તો આ લીગલ એડવાઇઝરની વાત કરી હોય, એ મારે તમને પ્રેક્ટિકલ લેંગ્વેજમાં, એટલે 5000નું એક્ઝામ્પલ જે છે એ બાય ડિફોલ્ટ જ આવી જાય, જેથી કરીને તમારે આ બાબતે કંઈ ચિંતા ન રહે. યસ. નિયમ 6, અપીલ ટ્રિબ્યુનલની રચના. રાજ્ય સરકાર જે છે એ રાજપત્રમાં જાહેરનામામાંથી ટ્રિબ્યુનલના હુકમથી નારાજ થયેલ વ્યક્તિઓ તરફથી થયેલ અપીલ સુનાવણી માટે દરેક જિલ્લા દીઠ એક અપીલ ટ્રિબ્યુનલ રચાશે. એને ટ્રિબ્યુનલે કોઈ પણ પ્રકારનો ચુકાદો આપ્યો હોય તો એમની વિરુદ્ધમાં પણ તમારે અપીલ કરવી હોય તો તમે અપીલ કરી શકો. હવે જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે DM થી ઉતરતી દરજ્જાના ન હોય તેવા રાજ્ય સરકારના અધિકારી અને સમકક્ષ હોદ્દો ધરાવતા વ્યક્તિ અપીલ ટ્રિબ્યુનલની વાત કરશે. જો માત્ર ટ્રિબ્યુનલ હતું તો ત્યાં લખ્યું હતું SDM સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, અને અપીલ ટ્રિબ્યુનલ છે તો ત્યાં લખાઈ ગયું છે DM. તો આ યાદ રાખજો. ઓકે, અપીલ પૂછે તો કલેક્ટરના અથવા તો કલેક્ટરથી સમકક્ષ લાયકાત ધરાવતો, અને ત્યાં જે છે એ ટ્રિબ્યુનલ પૂછે તો SDM. 7, વરિષ્ઠ નાગરિકોની તબીબી સંભાળ લેવા માટેની જોગવાઈ. રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે કે સરકારી હોસ્પિટલોમાં અથવા સરકાર તરફથી પૂર્ણપણે આંશિક ફંડ મેળવતી હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકો માટેની પથારીઓ નક્કી કરી અલગ રાખવામાં આવશે. મેં તમને જે CHC BHC કેન્દ્રો કીધા છે એ તમામ સેવાઓ બારીઓ ખાતે વરિષ્ઠ નાગરિકો માટે અલગ કતારની વ્યવસ્થા કરવામાં આવશે. મતલબ કે જ્યારે કોઈ પણ પ્રકારના સિવિલ હોસ્પિટલમાં હોય, જ્યારે સરકાર જે છે એ કોઈ હોસ્પિટલને અનુદાન આપતી હોય એવી કોઈ પણ પ્રકારની હોસ્પિટલ હોય, તો એની જે વિન્ડો હોય એ વિન્ડોમાં જે છે એ અલગથી એક જનરલ અને એક આવા વરિષ્ઠ વ્યક્તિઓ અથવા તો એક આવા જે છે એ દિવ્યાંગ વ્યક્તિઓ માટે અલગ રહેશે. દીર્ઘકાલીન મરણાંતર અથવા તો રોગોની સારવાર માટેની સવલતો વરિષ્ઠ નાગરિકો માટે વધારવામાં આવશે. મતલબ કે કોઈ હૃદય રોગની બીમારી છે, કોઈ બ્લડ પ્રેશરની બીમારી છે, અથવા તો માની લો કે કોઈ અન્ય જીવલેણ બીમારી છે, તો એના માટે થઈ અલગથી સારવાર જે છે અથવા તો બેડની વ્યવસ્થા કરવામાં આવે, અથવા તો મેડિકલ ટીમ જે છે એમની અલગથી વ્યવસ્થા કરવામાં આવે કે જેથી કરીને એમની સાર સંભાળ સારી રીતે થઈ શકે. જે વૃદ્ધ ધરાવતા અને સંભાળ સેવાઓ ધરાવતી સરકારી હોસ્પિટલમાં વૃદ્ધત્વ રોગો માટે અલગ સવલતો રાખવામાં આવશે. 8, અમલીકરણ સત્તાધિકારીઓ. રાજ્ય સરકારે રાજપત્રમાં જાહેરનામાથી અધિનિયમની જોગવાઈઓના અમલ યોગ્ય રીતે થાય તેવું સુનિશ્ચિત કરવાના હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટને પોતે યોગ્ય ગણે તેવી સત્તા સોંપી શકશે એવી ફરજો લાદી શકાય. મતલબ કે જિલ્લા લેવલે આ રૂલનો જે છે એ અમલ કરવા માટે રાજ્ય સરકાર જે છે એ જિલ્લા કક્ષાએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અથવા તો કલેક્ટરને આપી શકશે. રાજ્ય સરકાર જો કલેક્ટરને આવી જવાબદારી આપે તો કલેક્ટર પાછો જે છે એ કોને આપશે? કલેક્ટર આપશે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી. જિલ્લા મેજિસ્ટ્રેટ પોતાના તાબે હેઠળનો અધિકારી નિર્દેશિત કરી શકશે, જે પોતાને એવી રીતે મળેલી તમામ અથવા પૈકીની કોઈ સત્તા વાપરી શકશે, પોતાની પર એવી રીતે લાદેલી કામગીરી અદા કરશે. અધિકારીઓ જેની અંદર આવી સત્તા વાપરશે અથવા તો ફરજો બજાવશે તે સ્થાનિક જે છે એ હદો જાહેર કરવામાં આવશે. મતલબ અહીંયા જે છે એ સરકારે આપ્યું કલેક્ટરને,
કલેક્ટર આપ્યું જાહેરમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને. રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામા બહાર પાડી રાજ્યના વરિષ્ઠ નાગરિકોના જાનમાલને પૂરતું રક્ષણ પૂરું પાડવા માટે સર્વગ્રાહી કાર્યબદ્ધ ઠરાવશે. રાજ્ય સરકાર કામગીરીનું જે છે એ એક મૂલ્યાંકન બી કરશે, એના કામગીરીનું સંકલન કરવા માટે, અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવા માટે તમામ સંબંધિત વિભાગો અથવા એક અથવા તો બે બિન સરકારી સંગઠનોનું એક સંકલન સમિતિ પણ બનાવશે. મતલબ કે આ સંકલન સમિતિ શું કામ કરે, સંકલન સમિતિનું મેઇન કામ શું છે કે ભાઈ કેટલા કેસ જે છે એ ટ્રિબ્યુનલ સમક્ષ આવ્યા હતા, એમાંથી કેટલા કેસ સોલ્વ કરવામાં આવ્યા, કેટલા કેસ પેન્ડિંગ છે, કેનું ભરણ પોષણ મંજૂર કરવામાં આવેલ છે, ઓકે, અને કેટલા સાક્ષી છે એને તપાસવામાં આવ્યા. આવું જે સંકલન સમિતિ જે છે એ તપાસ કરશે. નવ, અધિકારીઓને રાજ્ય સેવક ગણવા બાબત અધિનિયમ અથવા તો તે હેઠળ કરેલા નિયમો હેઠળના કાર્યો કરવા માટે નિમેલા દરેક અધિકારી અથવા કર્મચારી ગણના સભ્યો ભારતીય દંડ સંહિતાની કલમ 21ના અર્થમાં જાહેર સેવકો જે છે એ હોવાનું ગણાશે. પણ કલમ 21 છે એની યાદ રાખજો. નિયમ 10, સૂઝબૂઝથી લીધેલા પગલાને રક્ષણ. અધિનિયમની અથવા તો તે હેઠળ કરેલા નિયમોની અથવા હુકમોની જોગવાઈ અનુસાર સૂઝબૂઝથી કરેલા અને કરવા ધારેલા કૃત્યના સંબંધમાં રાજ્ય સરકાર અથવા સ્થાનિક સત્તામંડળ અથવા સરકારના કોઈ અધિકારીની વિરુદ્ધ કોઈ દાવો, ફરિયાદ અથવા બીજી કાનૂની જોગવાઈ કરી શકાશે નહીં. કોઈ વ્યક્તિ જે છે એ ટ્રિબ્યુનલના પંચના જે છે એ અધ્યક્ષ છે અથવા તો કોઈ જે અપીલ જે છે એ ટ્રિબ્યુનલના જે છે એ અધ્યક્ષ છે, એ અધિકારી ગણ, એમણે પ્રેક્ટિકલ લેંગ્વેજમાં સૂઝબૂઝથી લોકોના હિતમાં, સમાજના હિતમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય કર્યો હોય તો આ નિર્ણય સૂઝબૂઝથી કરેલો હશે તો આવા દાવાઓ અથવા તો એમની વિરુદ્ધમાં ફરિયાદ અથવા તો અન્ય કોઈ પણ કાર્યવાહી જે છે એ કરી શકાશે નહીં. બિકોઝ એમને સમાજના હિતમાં સૂઝબૂઝથી લીધેલું પગલું કહેવાશે. ચલો, તો આ ટોટલ જે છે એ 10 અલગ અલગ પ્રકારના નિયમો હતા, 2009માં તૈયાર થયા છે. આ બધા જ નિયમો આપણે મસ્ત મજાના યાદ રહી ગયા હશે. સાઈડની જે છે એ પ્રેક્ટિકલ લેંગ્વેજની વાતો યાદ રહી ગઈ હશે. આવા જ નિયમો જે છે આપણે કરતા રહીશું જેથી કરીને આપ સારી રીતે પરીક્ષાઓ પાસ કરી શકો. નવા લેક્ચર સુધી નવો એક્ટ મૂકું ત્યાં સુધી મને વિરામ આપો. આવજો, મળીએ, બાય, સિયા.